સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. પ્રભુ, તમે મને ક્યાં ફસાવી દીધો? સારા એવા એલએલબી થયેલા માણસને આવા ગુંડાઓના ઘરે કચરા પોતાની નોકરીએ લગાવી દીધો. તમને મારી જરા પણ દયા નથી આવતી? હસો હસો, તમે મારી તકલીફ પર હસો છો ને? ભગવાન, હું તો મજાક કરતો હતો. પણ હું નહીં. બસ, કોણ તમે? તે જેને હમણાં યાદ કર્યા એ ભગવાન. શું લો બનાવો છો? હું આવા કોઈ ભગવાન હોય? હું હોય તો ગાયબ થઈને બતાવો. આ તો સાચે જ ગાયબ થઈ ગયા. પાછા આવીને બતાવો. બોલો વસ. પ્રભુ, પણ મેં આવા ભગવાન ક્યારેય નથી જોયા. અમે સાઉથના ભગવાન છીએ વસ. સાઉથના? શું નામ છે? શ્રીસંત. શ્રીસંત એટલે ઇન્ડિયાના ફાસ્ટ બોલર છે. એ વચ્ચે પિક્સિંગમાં પકડાયો હતો. જેમ તમારામાં ભગવાનના નામ ઉપરથી છોકરાઓના નામ રાખો છો, એમ સાઉથમાં અમારા નામ ઉપરથી છોકરાઓના નામ રાખે છે. પ્રિય ભક્ત ઉન્ની રાજન, LLB. પ્રભુ, તમે મારું નામ પણ જાણો છો? હા વત્સ, હું તારું નામ જ નહીં, તારા પ્રોબ્લેમ પણ જાણું છું. હે, તું અત્યારે આ ભૂલ ભુલૈયા વાળા સોનુ ઠાકોરના અડ્ડામાંથી મુક્ત થવા માંગે છે ને? પ્રભુ, તમે તો ખરેખર અંતર્યામી છો. તમે મારો પ્રોબ્લેમ ખરેખર જાણો છો. એટલે જ તો અમે તારો પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે સ્વર્ગલોકથી અહીં આવ્યા છીએ. એટલે સાથે અપ્સરાઓ પણ આવી છે? બસ, હવે તું આઉટ ઓફ ટ્રેક જઈ રહ્યો છે. પ્રભુ, તમને અંગ્રેજી આવડે છે? યસ, હમણાં થોડા સમય પહેલા જ માઇકલ જેક્સન ઉપર આવ્યો. એની પાસેથી મેં અંગ્રેજી શીખી લીધી છે. નાવ કમ ટુ ધ પોઈન્ટ વસ. પ્રભુ, સમજી ગયો, પણ મારા પ્રોબ્લેમ સોલ્વ થતા નથી. એટલે કે સોલ્યુશન નથી આવતું. ડોન્ટ વરી વસ, તારું પરમેનન્ટ સોલ્યુશન છે આપણી પાસે. પ્રભુ, આ કોણ છે? મહેન્દ્રસિંહ ધોની. ચોટકો. પ્રભુ, એ તો ઇન્ડિયન ટીમનો કેપ્ટન છે. વાસ, સમજી ગયો પ્રભુ. એમના નામ પરથી મહેન્દ્રસિંહ ધોનીની મમ્મીએ એમના દીકરાનું નામ રાખ્યું હશે. સમજી ગયો ને? ચાલ, હવે તું અહીંથી નીકળ. અરે પ્રભુ, ભાગીને ગયો અને પકડીને પાછો લાવ્યો તો? અરે વસ, તું ટેન્શન ના કર, એનો રસ્તો પ્રભુ પાસે છે. એવું તો શું કરશે? એટલે વત્સ, તું ઉપર જતો રહીશ. ઉપર? અને વત્સ, જે એકવાર ઉપર જાય છે એને કોઈ શોધે તો પણ એ મળતો નથી. વાહ પ્રભુ, શું સોલ્યુશન કાઢ્યું છે? એટલે વત્સ, હવે તું લેટ ના કર, કારણ કે જો એ લોકો આવશે તો પાછો અપસેટ થઈ જશે. જય શ્રી સંત ભગવાન કી જય. જય મહેન્દ્રસિંહ ધોની કી જય. ચાલો આખરે ગબ્બર સિંહની ગુફામાં આપણી એન્ટ્રી થઈ ગઈ. હાય હાય. અરે હાય હાય સર. હાય હાય હાય. ભાઈ, હાય હાય કરવાળા તમે છો કોણ? અમે ઉન્ની રાજન LLB ના ભાણિયા છીએ. ઉન્ની રાજનનો ભાણિયા? પણ ઉન્ની રાજન ક્યાં છે? જતા રહ્યા. જતા રહ્યા? ક્યાં જતા રહ્યા? ઉપર, પ્રભુના ઘેર. હા, કેવી રીતે? એ કોમાથી પાણી ભરતા હતા અને એમાં એમનો પગ લપસ્યો અને પણ એને તો પાણીમાં તરતા આવડતું હતું. પણ કોમા પાણી નતું. તો મર્યો કેવી રીતે? સર, એ પથ્થરના કુવાથી સર એમનું સર અથડાયું અને એ સ્વર્ગમાં જતા રહ્યા સર. ચાલ. જતા જતા તમારા ગુણગાન ગાતા ગયા અને તમારા માનવતાના કિસ્સા સંભળાવતા ગયા અને કહેતા ગયા કે જય અને વીરુ, એ જે ઠાકોરને જે મદદ કરી તેમ અમે તમારી સાથે છીએ. જેમ સર્કિટ મુન્નાભાઈની મદદ કરી એમ અમે તમારી મદદ કરી. આ શું વાત કરો છો? મારા માટે ઉન્નીના દિલમાં આટલી બધી ઇજ્જત? હા, આટલી બધી. ખરેખર ઉન્ની બહુ સારા માણસ હતા. કૂતરાની વફાદારી એક તરફ અને ઉન્નીની વફાદારી બીજી તરફ. કરેક્ટ છે. તમે લોકો ચાલુ રાખો. સાહેબ, એમણે દિવસ રાત એક કરીને અમને લોકોને ભણાવ્યા. હા, એ પાસ થઈને એડવોકેટ થયો. ફેલ થઈને? પાસ ફેલ નો પ્રોબ્લેમ નથી, પણ વકીલ તો છો ને? આ છીએ. હવે ઉન્નીના ફોટો પર સુખડનો હાર ચડાવો. અચ્છા, બહુ સારો માણસ હતો. હા,
પણ તમારા લોકોનું નામ શું છે? મારું નામ દીપુ છે. અને હું ગણપત. ગણપત દારૂવાલા? મજાક કરું છું. ગણપત ચલ દારૂલા. અચ્છા, વકીલ છો? હા, તો વકીલાત બરાબર તો કરી લો છો ને? એ તો ખબર નથી, પણ એક્ટિંગ બહુ સરસ કરું છું. હા, એટલે એટલે સામેવાળાને કેસ હરાવવા માટેની એક્ટિંગ બહુ સરસ કરું છું. આફ્ટર ઓલ એવરીથિંગ ઇઝ પરફોર્મન્સ. અને આગળ જતા તમને ખબર પડી જશે કે અમે લોકો કેટલા સારા પરફોર્મર છીએ. હા, ખબર પડી? પરફોર્મન્સ? અરે કઈ તો બોલો, સમજ્યા? જ્યાં સુધી નંદની નહીં જમે ત્યાં સુધી કોઈ પણ નહીં જમે. અરે પણ ભાઈ, તું અમને કઈ વાતની સજા આપે છે? 4 દિવસથી આ છોકરી જમી નથી અને અમને જમવા નથી દેતો. તું જાણે છે કે મારાથી ભૂખ્યા નથી રહેવાતું, પેટમાં વળતરા થાય છે. અરે શું કામ સોઈ મારી? તમે તો કીધું વળતરા થાય છે, પણ આ ઉંમરે વાય બળતરા થાય ને એ હારું ન કહેવાય. મૂર્ખ, બળતરા પાછળને પેટમાં થાય છે. હવે જો પૂછ્યા વગર સોઈ મારી ને તો મરકીની જગત તને કાપીને ખાઈ જાય. આય ભાઈ લઈ જા ના. જો ભાઈ, અમારા જમાનામાં આવું બધું નતું. અમારામાં તો ચટ મંગની પટ વ્યા થઈ જતું. અમે આમ પ્રેમલા પ્રેમલી કરીને બેસતા નતા. જો તારે એની સાથે લગ્ન કરવા હોય તો આવી રીતે ના ચાલે. એને ડરાવ, ધમકાવ તો લાઈન પર આવી જશે અને ચૂપચાપ જમી પણ લેશે. અરે છોકરીઓને આવું ના કહેવાય. છોકરીઓ સાથે આવી રીતે નહીં વર્તવાનું. એટલે જો આપણે છોકરીઓ સાથે જબરદસ્તી કરીએ ને તો એ એકદમ છંછેડાયેલી નાગણી જેમ ડંખ મારે. પણ જો એને પ્રેમથી સમજાવીએ ને, મનાવીએ ને, તો એ પ્રેમથી ફૂલડા વરસાવે. પણ આ કેવી રીતે શક્ય છે? હું છું ને, ચિંતા નહીં કરો, હું એને જમાડી પણ લઈશ અને લગ્ન માટે મનાવી પણ લઈશ. મારી વાત સાંભળો, જે કામ અમે 4 દિવસથી નથી કરી શક્યા તું એવી રીતે કેમ કરી શકીશ? અરે સાહેબ, એ જ તો ટેલેન્ટ છે મારામાં. અને જો સફળ ના થઉં ને તો માથામાં ચપ્પલ મારજો. ભાઈ સફળ નહીં થાય તો એને મારીશું? ચૂપ બેસ. જ્યારે મોડું ખોલે ત્યારે ખોટી જ વાત કરી છે. આ લઈ જાઓ, લઈ જાઓ તમે. આવજો. રાજ, મને અહીંથી લઈ જા પ્લીઝ. હું અહીં એક પળ પણ રહેવા નથી માંગતી. નહીં નંદિની, હું તને અહીંયાથી લઈ જવા નથી આવ્યો. હું તો આ લોકોના ગામમાં, આ લોકોની સામે જ, એ લોકોના નક્કી કરેલા મુહૂર્તમાં તને મંગળસૂત્ર પહેરાવવા આવ્યો છું. અને જો હું એવું કરીશ ને તો જ ખરી મજા આવશે. ના રાજ, તું આ લોકોને નથી ઓળખતો. એ ડિયર, તું મને નથી ઓળખતી, આ રાજને નથી ઓળખતી. મારી વચ્ચે કોઈ ટાંગ અડાવે ને તો હું એના વાહ હાલ કરું છું. પણ હું તને એ બધું શું કરવા કહું છું? તું તારે બિંદાસ રહે અને મોજ કર. પણ રાજ, આ લોકો બહુ ખતરનાક છે, મને બહુ ડર લાગે છે. એ ગાંડી, ડર નહીં હું છું ને. તે બિંદાસ થઈને હવે જમી લીધું છે ને, હવે સુઈ જા અને મિસિસ રાજ સોલંકી થવાના સપના જો. ઓકે? નહીં ખાધું ને? અરે ક્યાંથી ખાશે, આપણા જેવા ખૂંખાર માણસો નું માને નહીં, એની શું મજા છે? અરે જમી પણ લીધું અને લગ્ન માટે માની પણ ગઈ.
શું નંદનીએ ખરેખર ખાઈ પણ લીધું અને લગ્ન માટે માની પણ ગઈ? અરે ખરેખર ખાધું એ જાડિયા પકડ, ખાધું ખરું અને કાલનું આ લિસ્ટ પણ આપ્યું છે. આટલું મોટું લિસ્ટ? આમાં શું શું લખ્યું છે? આમાં લખ્યું છે પનીર બટર, પનીર મસાલા, પનીર ટીકા, પનીર તંદૂરી, પનીર મલાઈ, પનીર મંચાવ, પનીર સૂપ, પનીર. બસ બસ બસ, જેવી રીતે લગનમાં પંડિત શ્લોક વાંચે છે તેવી રીતે તો પનીરનો શ્લોક વાંચે છે. હા પણ સાહેબ આ તો જમવાની ડિશોના નામ છે સાહેબ. આ બધું અમારા મહારાજ બનાવશે, એને કઈ નહીં આવડે. હા સાહેબ, આ લિસ્ટ માટે તો તમારે 5-star હોટલના કુકને જ બોલાવવો પડે ને. હવે નંદિની માટે આટલું તો કરવું પડે ને. કેમ નહીં, માનવું પડે દોસ્ત. જે કામ હું 4 દિવસમાં ના કરી શક્યો તે ફક્ત 2 મિનિટમાં કરી બતાવ્યું. સાંભળો, હમણાં ને હમણાં શહેરમાં જાઓ અને સારામાં સારી અને મોટામાં મોટી હોટેલનો કુક લઈને આવો. જા જડિયા જાઓ. ભગવાનનું નામ લો અને ભજન કીર્તન શરૂ કરો. અને ઉન્નીને એટલા દિલથી યાદ કરો કે એના આત્માને સ્વર્ગમાં શાંતિ મળે, ખુશી મળે, એટલી ખુશી થાય કે સ્વયં સ્વર્ગમાંથી પ્રગટ થઈ જાય. ચલો. એટલે આપણો ઉન્ની જીવતો છે? ના ભાઈ, આ ઉન્ની નથી, આ મુન્ની છે. અરે આ તો એકદમ ઉન્ની જેવો લાગે છે. માલિક, અમે જુડવા ભાઈ છીએ. હા ભાઈ, એ નાચીને બતાવો. મુન્ની રાજન છે ને? હા, પણ તું એને શું કામ લઈ આવે છે? તને તો મેં રસોઈ લાવવાનું કહ્યું હતું. ભાઈ આ સરસ રસોઈયો છે, શહેરમાં મોટી મોટી હોટલોમાં એ જમવાનું બનાવે છે. તને બધું આવડે છે? હા હા. સરસ સરસ, જા રસોડામાં જઈને જમવાનું તૈયાર કર. હા જા. એ ભાઈ, જતા પહેલા મોટા ભાઈ ના ફોટા ને હાથ જોડ. મોટા ભાઈ ક્યાં પસાયો? જા. સરસ સરસ, હવે ઉન્ની રાજાની આત્માને શાંતિ મળશે. હવે અંદર જઈને જમવાની તૈયારી કર, પેટમાં ઉંધેડા દોડે છે. બાપરે, આ અહીંયા ક્યાંથી? હવે શું કરીશું? તમને ખબર નથી? હા, ક્યાંથી ખબર હોય? એ ભાઈ ના ગામમાં ભૂલી ગયા હશે. એટલે આગળ વિચારીને આપણે પ્રભુ તમે સાઉથ ના, પ્રભુ તમે નોર્થ ના, તમે બંને જણા એ કરો છો શું? વત્સ, અમે તારી બધી જ મુસીબતો અમારા પર લઈ લીધી છે અને તારી મુસીબતો સોલ્વ કરવા માટે અમે લોકો અહીંયા આવ્યાના મેચ ફસાઈ ગયા. હે? ફસાઈ ગયા? અરે વત્સ, તારો મેટર સોલ્વ કરવામાં તો ક્વાર્ટર પીવી પડી. એટલે તમે દારૂ પણ પીવો છો? મને આટલું આપો, મને પણ ભાવે છે. અરે વત્સ, એ દારૂ એટલે બ્રાન્ડી, વિસ્કી, રમ, સ્કોચ એ નહીં, અમે તો સોમરસ, અમૃતરસ ની વાત કરીએ છીએ. હા હા, અને એ જ અમૃત ડ્રિંક ને અમે લોકોએ અમારો થાક ઉતારવા માટે રાત્રે પીધી અને પીને સૂઈ ગયા અને અમારી અંગૂઠી ચોરી થઈ ગઈ અને સ્વર્ગના દરવાજા અમારા માટે બંધ થઈ ગયા. હા, અને અમારી પાસે હોટલમાં રહેવાના પૈસા નતા,
એટલે પછી શું કરીએ? એટલે અમે તારા ભાણિયા બનીને તને મામો બનાવીને અહીંયા રહ્યા. એટલે મારે મામા બનવાનો આહો ભાગ્યા. હા, અંગૂઠી અને સ્વર્ગના દરવાજા બંધ થવાનો એ કનેક્શન મને કઈ સમજાયું નહીં. બસ, તે અસરાની અને કાદર ખાન વાળી તકદીર વાળા ફિલ્મ જોઈ હતી? હા પ્રભુ, 6 વાર જોયું. અરે રવિના ટંડન તો શું ફટાકડી લાગે છે. એની અંદર તે કાદર ખાન અને અસરાની ને જોયા હતા, એમની સાથે શું થયું હતું? એમની ભવિષ્યવાણી ખોઈ જાય છે ને, એટલે સ્વર્ગમાં પાછા જઈ નથી શકતા. એ જ રીતે અંગૂઠી ખોવાઈ જતા અમે લોકો પણ સ્વર્ગમાં નથી જઈ શકતા. સ્વર્ગના દ્વાર અમારા માટે બંધ થઈ ગયા છે. હવે ફક્ત તું એ બતાવ કે તું અહીંથી તો મુક્ત થઈ ગયો હતો, તો પછી અહીંયા પાછો કેવી રીતે આવી ગયો? હા, મારું ફૂટેલું નસીબ પ્રભુ. એમને કહે કે હું નિરાજન છું તો મને ઉચકીને લઈ જાત, એટલે હું ખોટું બોલ્યો કે હું રસોઈયો છું. હા, પણ તને એવું કહેવાનું કોણે કીધું તું? મને ક્યાં ખબર હતી ભગવાન એમને રસોઈયો જોઈએ છે? તો હવે અમે ભગવાન છીએ એ વાત કોઈને પણ ખબર પડી છે ને, તો તો અમે તારા મોટા મોટા નાના 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 મોટા આડા ઉભા કટકા કરી નાખીશું, અને એ ટુકડાઓ અમે વાવ વાવ કૂતરાઓને ખવડાવી દઈશું. હા ના ભગવાન, હું આજીવન આ વાત મારા મનમાં દબાવી રાખીશ અને તમારા નામની માળા ફેરવતો રહીશ. બબલી બેટા, આવતા શુક્રવારે તારા લગ્ન છે ને મારા બંટી સાથે. હા, લગ્ન તો થશે એ પણ શુક્રવારે, પણ તારા બંટી સાથે નહીં, મારા પ્રેમી સાથે. મીઠાઈ વાળો છે કે અહીં આવશે? હા આવશે, અને આવી ગયો ને તો બધાને બેન્ડ વગાડશે. બેન્ડ બેન્ડ વગાડશે? અરે બેન્ડ વગાડશે કેવી રીતે વગાડશે? અમે બધા શું જોતા રહીશું એને? અરે તું શું સમજે છે, અમે બધાએ બંગડીઓ પહેરી છે? પહેરી છે? ના નથી પહેરી, બંગડીઓ નથી પહેરી. અરે આવશે ને, એ પહેલા તો અમારા આ જે ભાઈ છે ને ભાઈ, એ તારા છટુકલે ફંટુકલે ને શોધી કાઢશે અને એને ફાડી નાખશે. સાચું કીધું ને ભાઈ? એ પેલા બબુચક ને શોધો, હું શું કામ જાઉં? જોયું, મારા પ્રેમી થી ડરી ગયો. ડરી ગયો? અને હું જહું તને વચન આપું છું, એ તારા લવરિયાને શોધી, એના ટુકડા કરી, એને અહીં તારી સામે લાવી, અને પછી તારા ગળામાં મંગળસૂત્ર પહેરાવી. ક્યાં બાત હૈ ભાઈ, ઠાકુર સાહેબ કી જય. સાંભળ્યું? એને ગમે ત્યાં શોધો અને કાપી નાખો. ગમે ત્યાં શોધવાની શું જરૂરત છે? અરે એને સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજમાં શોધી કાઢો. સરદાર વલ્લભભાઈ પટેલ? તને કેવી રીતે ખબર છે કે સરદાર વલ્લભભાઈ પટેલ કોલેજમાં ભણે છે? અંદાજો સર, અંદાજો. જો આપણા આ જે નંદિની મેડમ છે એ જ કોલેજમાં ભણે છે ને, એ પણ ત્યાં જ ભણતો હશે. શું વાત કરે છે, એકદમ સાચી વાત છે. ફક્ત 4 જણા જાઓ અને એને મારી મારીને અહીંયા લઈ આવો. એ ઓ ભાઈ, ફક્ત 4 જણા? શું વાત કરો છો, 4 જણને મોકલશો ને તો એ તો એને ત્યાં ને ત્યાં ધોઈ નાખશે. અરે 4 જણને નહીં, 40ને મોકલો, એ તો સિંહ છે સિંહ. લે, એ સિંહ છે તને કેવી રીતે ખબર? સર એ તો જેના માથા ઉપર પ્રેમનું ભૂત સવાર હોય એ ખતરનાક જ હોય ને, સિંહ કરતા પણ વધારે ખતરનાક છે એ. હા સાચી વાત છે ભાઈ. હા, એટલે જો હું કહું છું કે તમે 40 જણને મોકલો, 40 જણને મોકલશો તો શું થશે, એ એને કાપી નહીં નાખે,
તો કમ સે કમ એને ઉપાડીને તો લઈ આવશે. એ દીપુ સાચું કહે છે, જાઓ જઈને લઈ આવો એને. ચાલો દરવાજો કેમ બંધ કર્યો? આજે મારે તારી ઇજ્જત મૂકવી છે. ઇજ્જત? નહીં 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 નહીં, દરવાજો નહીં કરે. આ કોઈને નહીં કહું, પોતાની જાતને મને સરેન્ડર કરી દે. સરેન્ડર? નહીંતર હું તને ખાઈ ખાઈ જઈશ. નહીં ખાઈ જઈશ. નહીં 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 નહીં. અરે બસ, એ છોકરી પ્રભુની સેવા કરી રહી છે. અમારા સ્વર્ગ લોક માં અપ્સરાઓ આવી રીતે સેવા કરે છે. એ પ્રભુ, મારે પણ આવી સેવા કરાવી છે. બસ એની માટે તારે મરવું પડશે. મરી ના? અને આ વાતની જો કોઈને ખબર પડી તો તમે મારા બે ટુકડા કરી નાખશો અને તને સ્વર્ગમાં નહીં નરકમાં મોકલીશું. તું જઈશ? ના. તો જા.